वे सोना सरवाला माटे नी समांतर बाजू चतुष्कोण नी है બરોબર આપણ ભૌમિતિક રીતે જ છે કે ભૌમિતિક રીતે આપણે જોઈએ ત્રિકોણની હવે બે સદિશોના સરવાળા કે બાદબાકી કરવાની સમાંતર બાજુ ચતુષ્કોણની હવે આપણે કોઈ બે સદિશો આપી દીધા હોય અને એમ કહેવામાં આવે કે આ બે સદિશોનો સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે કરો હકીકત આ આલેખની રીત છે આના માટે આપણે ગ્રાફ પેપર સ્કેલ પેન્સિલ કોણ માપ આ બધા ઉપયોગ કરવો પડે પણ એ કઈ અહીંયા આપણે ઉપયોગ કરતા નથી માત્ર બોર્ડ ની અંદર આ રીતે આપણે જોઈએ તો બે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ધારો કે બે સદિશો એક સદિશ A અને બીજો સદિશ B આવા બે સદિશો તમને આપી દીધા છે અને આ બે સદિશનો સરવાળો કરવાનો અને એ પાછો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે તો ત્રિકોણની રીત આપણે ભણ્યા છે એટલે આ આપણે ઈજી પડે છે એને જેવી છે થોડો ડિફરન્સ છે તો સૌપ્રથમ કોઈ એક બિંદુ O લેવો તો કોઈ એક બિંદુ O હવે આ ઓ માંથી સદિશ A ના મૂલ્ય જેટલા મૂલ્યનું અને સદિશ A ની દિશામાં હોય એવો એક સદિશ OP દોરો બરોબર એટલે કે દોરો એ આપણે આ જોઈ કે છે તો O બિંદુ માંથી સદિશ A ના મૂલ્ય જેટલા મૂલ્યનું અને સદિશ A ની દિશામાં હોય એવો એક સદિશ OP દોરો તો સદિશ OP એટલે સદિશ A થાય બંને બરાબર થાય સમાન સદિશ હોય OP સદિશ બરાબર A સદિશ હવે બીજો સદિશ જે દોરવાનો છે B એ કઈ રીતે દોરવાનો તો ત્રિકોણની રીતમાં બીજો સદિશ પહેલા સદિશની પહેલા સદિશના હેડ પર એ નાની રીતે દોરતા ત્રિકોણની રીતની અંદર બીજો સદિશ જે આપણે દોરતા હતા એ ક્યાંથી દોરતા હતા તો કે પ્રથમ સદિશ જે દોરેલો છે એના હેડ પર બીજાને બે સપાટ થાય એ રીતે આપણે બીજો સદિશ દોરતા પણ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં બીજો સદિશ જે દોરવાનો છે એ તમારે પહેલાના હેડ પર તે આવી રીતે નહીં પણ પહેલો સદિશ જે બિંદુમાં દોરેલો છે તો કે પહેલો સદિશ આપણે ઓ બિંદુ માંથી તો બીજો સદિશ પણ ઓ બિંદુ માંથી દૂર કરો આ બે નો લિંક છે ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો આ મૂળ રીત છે હવે ઓ બિંદુ માંથી સદિશ B ના મૂલ્ય જેટલા મૂલ્યનો અને સદિશ B ની દિશામાં હોય એવો એક સદિશ ઓ બિંદુ દોરો તો ઓ બિંદુ સદિશ એટલે સદિશ B બે સમાન મૂલ્ય સમાન દિશા સમાન હવે OP અને OQ રેખાખંડ OP અને OQ એટલે સદિશ A ની લંબાઈ OP સદિશ ની લંબાઈ OP અને OQ જેની સમલંબ બાજુઓ કરે સમલંબ એટલે પાસ પાસ એવો એક સમાંતર કોણ હતો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાનું છે એમાં બે બાજુ પર નાની દીધી છે OP સદિશ નું મૂલ્ય એટલે એક બાજુ OQ સદિશ નું મૂલ્ય એટલે રેખાખંડ OQ ની બીજી બાજુ તો બાકીની જે બે બાજુઓ છે ત્યારે તમે દોરી શકો તો OP અને OQ જેની સમલંબ બાજુઓ બને એવો એક સદિશ એવો એક સમાંતરકો OP આર ક્યુ ગુણ કરો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો OP આર ક્યુ હવે O બિંદુમાંથી તમે જે બે સદિશો દોરેલા છે OP અને OQ
માંથી આ સમંતર બાજુ ચતુષ્કોણ ને એક વિકર્ણ દોરો. વિકર્ણ એટલે અપવાદ સદિશ. તો આ જે વિકર્ણ છે ઓ આ એ આ બંને નો સરવાળો કરતા મળતો પરિણામી સદિશ છે. એટલે તમે લખી શકો સદિશ આ બરાબર સદિશ એ પ્લસ સદિશ બી. આ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે. હવે મિત્રો તમારે આમાંના બે સદિશની બાદબાકી લેવી હોય કે સદિશ એ માઇનસ સદિશ બી એટલે કે સદિશ એ પ્લસ માઇનસ સદિશ બી. એ માંથી સદિશ બી બાદ કરો એનો મતલબ સદિશ એ માં સદિશ બી નો વિરોધી સદિશ ઉમેરો એટલે કે એ માં માઇનસ બી ઉમેરો. તો એ બીજો જે વિકર્ણ થશે એ બીની બાદબાકી કરતા મળતો સદિશ છે. હવે બી થી ક્યુ ને જોડતો સદિશ દોરવામાં આવે એટલે કે આ ચતુષ્કોણનો બીજો વિકર્ણ. તો આ પી ક્યુ સદિશ જે છે એ બીની બાદબાકી દર્શાવે છે. ફરી એક વખત બે સદિશોનો સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે કહી દીધો. તો ધારો કે બે સદિશો એક સદિશ A અને બીજો સદિશ B આપણને આપેલ છે. મિત્રો આ બે સદિશનો સરવાળો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે કરવો છે. તો શું કરશું? સૌપ્રથમ કોઈ એક બિંદુ O માંથી સદિશ A ના મૂલ્ય જેટલા મૂલ્યનો અને સદિશ A ની દિશામાં હોય એવો એક સદિશ OP દોરો. તો સદિશ OP એટલે સદિશ A. હવે શું કરવાનું છે? બીજો સદિશ જે તમારે દોરવાનો છે એ O બિંદુ માંથી દોરવાનો. તો બીજો સદિશ આ B ના મૂલ્ય જેટલા મૂલ્યનો B ની દિશામાં હોય એવો દોરવાનો. ક્યાંથી દોરશું? પેલા સદિશ ની એક ત્રિકોણની રીતમાં બીજો સદિશ પેલાના એક હવે ઓ બિંદુમાંથી સદિશ બી ના મૂલ્ય જેટલા મૂલ્યનો અને સદિશ બી ની દિશામાં હોય એવો એક સદિશ ઓ કી દોરો. એટલે ઓ કી સદિશ બરાબર બી સદિશ ઓ કી એ બી ને બરોબર છે. હવે આ જે બે સદિશો આપણે દોર્યા ઓ પી એટલો આ બંને સદિશોના મૂલ્યો એટલે રેખાખંડ OP અને રેખાખંડ OP જેની સલગ્ન એટલે પાસ પાસેની બાજુ બને એવો એક સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરો. OP R એનો સમાંતર બાજુ ચતુષ્કોણ OP R. હવે આ ચતુષ્કોણને બે વિકર્ણ હોય. એક વિકર્ણમાં O બિંદુમાંથી પરિણામી સદિશ આ કહીએ તો આ સદિશ બરાબર સદિશ A પ્લસ સદિશ. હવે આ ચતુષ્કોણને બીજો વિકર્ણ PQ વિકર્ણ. તો આ વિકર્ણમાં PQ ને દર્શાવતો જે સદિશ છે એ આ બંનેની બાદબાકી કરતા મળતો સદિશ થશે. આ બંનેની બાદબાકી એટલે A વેક્ટર માઇનસ B અથવા A અને માઇનસ B નો સરવાળો. તો આ બે સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે. હવે બે સદિશોના આપણે જે સદિશોના સરવાળા કરીએ એ સરવાળાના બે ગુણધર્મ એમાં ક્રમનો નિયમ
સરોવરનો એ ક્રમરહિત ભાગ હોય છે અને બે સદિશો આપેલા છે એ એન બી તો આપણે સરોવરનો તો કરો સદિશ એ અને સદિશ બી એમાંથી ઉમેરો અથવા તો સદિશ બી માં સદિશ એ ઉમેરો એટલે સદિશ બી પ્લસ સદિશ એ મતલબ કે ક્રમના નિયમનું પાલન થાય છે સદિશોના સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય સદિશ a + b લો કે સદિશ b + સદિશ a લો એટલે સાદા બીજગણિતમાં પણ સરવાળાના ક્રમના નિયમનું પાલન થાય 3 + 2 કે 2 + 3 2 નો જવાબ સરખો થાય હવે સદિશોની બાદબાકી છે આ સરવાળો સમક્રમી છે પણ બાદબાકી સમક્રમી નથી a - b a વેક્ટર માઈનસ b વેક્ટર ઇઝ નોટ ઇક્વલ ટુ b વેક્ટર માઈનસ a તો સાદા બીજગણિતમાં બાદબાકી સમક્રમી નથી 3 - 2 અને 2 - 3 2 નો જવાબ બરાબર તો 3 - 2 બરાબર 1 આવશે 2 - 3 બરાબર - 1 આવશે તો સદિશોના સદિશોની બાદબાકીમાં પણ ક્રમના નિયમનું પાલન થશે નહીં સદિશ a - b ઇઝ નોટ ઇક્વલ ટુ સદિશ b - સદિશ a તમે આમ લખી શકો a વેક્ટર - b વેક્ટર ઇઝ ઇક્વલ ટુ - b વેક્ટર - a માઇનસ b અને b માઇનસ a જેના મૂલ્યો સરખા પણ આગળ માઇનસ દિશા નહીં એટલે અહીંયામાંથી સદિશ b બાદ કરો તો સદિશ b માંથી સદિશ a બાદ કરો તો બેના મૂલ્યો સરખા આવે પણ દિશા પરસ્પર વિરુદ્ધ થાય એટલે બાદબાકીના ક્રમના નિયમનું પાલન થતું નથી એટલે સદિશોની બાદબાકી સમક્રમી નથી ત્યાર પછી જૂથનો નિયમ ત્રણ સદિશો આપેલા હોય સદિશ a સદિશ b અને સદિશ c આ ક્રમનો સરવાળો કરવો હોય સદિશ a + સદિશ b + સદિશ c તો તમે બબે જૂથ બનાવો a b નો સરવાળો કરી સદિશ a + સદિશ b એને તમે સદિશ c માં ઉમેરો અથવા સદિશ b અને c નો સરવાળો કરો એને તમે સદિશ a માં ઉમેરો અથવા a અને c નો સરવાળો કરો પહેલા સદિશ a + સદિશ c પછી તમે એને સદિશ b માં ઉમેરો પરિણામમાં કોઈ ફેર પડે એ કોઈ પણ બે નું જૂથ બનાવી એને સરવાળો કરીને તમે એને ત્રીજા માં ઉમેરો તો દર વખતે પરિણામ સરખું મળે આ જૂથનો નિયમ હવે એકમ સદિશ ખાસ સમીકરણ એકમ સદિશ યુનિટ વેક્ટર એકમ સદિશ એટલે શું તો એકમ સદિશ ખાસ કરીને દિશા દર્શાવવા માટે લેવામાં આવે છે એકમ સદિશ નું મૂલ્ય કેટલી આવે એકમ સદિશ ને કોઈ પરિમાણ કે કોઈ એકમ હોતો નથી એકમ સદિશ દિશાનું નિદર્શન કરે છે એટલે કે તે દિશા દર્શાવે છે એકમ સદિશ નું મૂલ્ય એકમ એકમ સદિશ ને કોઈ એકમ કે પરિમાણ નથી કોઈ એકમ કે પરિમાણ નથી બરોબર એકમ સદિશ છે એને કોઈ એકમ હોતો નથી કે એને કોઈ પરિમાણ હોતો નથી આપેલ સદિશ ને તેના મૂલ્ય વડે ભાગતા મૂલ્ય વડે ભાગતા
દ્વિય સદિશનો એકમ સદિશ મળે. કોઈ પણ સદિશનો તમારે એકમ સદિશ શોધવો હોય તો એ સદિશ જે છે એને તમે એના મૂલ્ય વડે ભાગી નાખો એટલે તમને એ સદિશનો એકમ સદિશ મળે. ધારો કે સદિશ એ નો એકમ સદિશ શોધવો છે સદિશ એ નો એકમ સદિશ એ નો એક યુનિટ એકમ સદિશ ને દર્શાવવા માટે આ એડિશન કરવામાં આવે છે અને શું વાંચે યુનિટ અથવા હેડ તો એની દિશાનો એકમ સદિશ એટલે સદિશ એ છેદમાં સદિશ એ નું મૂલ્ય આવ્યું અથવા આમ પણ લખી શકાય સદિશ એ નું મૂલ્ય છેદ સદિશ એ છેદમાં સદિશ એ નું કોઈ પણ સદિશ ના મૂલ્ય ને તે ની દિશા ની સાથે માન આપણે દર્શાવવાનું. હવે ધારો કે આ એક સદિશ છે આ એનો કે તો આપેલ સદિશ નો જે એકમ સદિશ છે એ હંમેશા આપેલ સદિશ ની દિશા હોય અને આપેલ સદિશ નો એકમ સદિશ શોધવા માટે આપેલ સદિશ ને તેના મૂલ્ય વડે તમે ભાગી નાખો એટલે તમને આપેલ સદિશ નો એકમ સદિશ મળે. ધારો કે એક બળ નો સદિશ છે બળ નું મૂલ્ય એમ બરાબર 10 ન્યૂટન છે. બળ નું મૂલ્ય એમ બરાબર 10 ન્યૂટન છે. હવે બળ નો સદિશ આપણે 10 ન્યૂટન તો સદિશ ને મૂલ્ય અને દિશા બંને ઉપર બરાબર બળ નો સદિશ છેદમાં એનું મૂલ્ય તો બળ નો સદિશ એટલે 10 ન્યૂટન એક્સ ની દિશામાં એને ભાગ્યા બળ નું મૂલ્ય એટલે 10 ન્યૂટન તો 10 ન્યૂટન 10 ન્યૂટન કેન્સલ શું મળ્યું એક જો એક્સ અક્ષ ની દિશામાં આ એકમ સદિશ છે. તો જો આ એકમ સદિશ નું મૂલ્ય કેટલું હોય એક એકમ થી એક અને એને દિશા માના તમે 10 ટુકડા કરો તો એક્સ વાય ને જે દસ ની
દિશામાં એકમ સદિશ અનુક્રમે આઈ કેરેટ જે કેરેટ અને કે કેરેટ છે. હવે તમને એમ કહેવામાં આવે પદાર્થ પર ધન એક્સિસ ની દિશામાં 10 ન્યૂટનનું બળ લાગે છે તો બળનું મૂલ્ય 10 ન્યૂટન. પણ બળનો સદિશ તો સદિશ કે જેને મૂલ્ય હોય અને દિશા હોય તો 10 ન્યૂટન એને ગુણ્યા એકમ સદિશ આ દિશાનું મૂલ્ય છે. હવે ધન એક્સિસ ની દિશામાં લખવાની જરૂર નહીં, આઈ કેરેટ વડે ગુણી નાખો એટલે સદિશ થઈ જશે. તો આઈ કેરેટ નો સૂત્રનો બતાવવાનો આપણે શું થાય બળનો સદિશ છેદમાં મૂલ્ય 10 એટલે આઈ એમ છે એટલે એમ વેક્ટર ઇક્વલ ટુ એફ ઇન્ટુ આઈ કેરેટ. તો સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. સદિશ ક્યારે પૂર્ણ થાય તો કે મૂલ્યની સાથે એકમ સદિશ ગુણાકારમાં આવે ત્યારે. પછી ઋણ x ઋણ y ઋણ z અક્ષની દિશામાં ઉલ્લેખ કરવો ત્યારે માઇનસ i કેરેટ માઇનસ j કેરેટ માઇનસ k કેરેટ આ રીતે એકમ સદિશ લેવામાં આવે છે. પૃથ્વીનો ગુરુત્વપ્રવેગ g જેનું મૂલ્ય ધારો કે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે તો ખાલી g હોય એટલે એનું મૂલ્ય છે એમાં દિશા ન હોય પણ તમે g વેક્ટર લો છો તો એને મૂલ્ય છે વેગની દિશા છે તો ગુરુત્વાકર્ષણ કઈ દિશામાં હોય ઋણ y અક્ષની દિશામાં તો ઋણ y અક્ષની દિશામાં એકમ સદિશ માઇનસ j કેરેટ છે એટલે સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ એટલે કે દિશા. હવે g ની જગ્યાએ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર માઇનસ j કેરેટ પણ એકમ સદિશ ને આગળ એકમ જે એકમ છે પાછળ લેવામાં આવે છે 10 જે કેરે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ ગુરુત્વ પ્રવેગ જી ને દર્શાવતો સદિશ કહેવાય.